અમદાવાદમાં કાયાકિંગ સપોર્ટ એક્ટિવિટી શરૂ કરવામાં આવી હતી ત્યારે કાયાકિંગ કરતા એક યુવક અચાનક જ પાણીમાં હતો હતો અને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો સંચાલકોનું કહેવું છે કે કાયાકિંગમાં આવી ઘટનાઓ સામાન્ય છે લોકોને ગભરાવાની જરૂર નથી લોકોને બચાવવા માટે રેસ્ક્યુ બોટ પણ રાખવામાં આવી છે અમદાવાદના જમલપુર રિવરફ્રન્ટ ઉપર કાયાકિંગ જે પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો છે તેની અંદર એક યુવક જે ડૂબ્યો છે આ યુવક જ્યારે ડૂબ્યો છે ત્યારે તેને કેવી રીતે બચાવવામાં આવ્યો અને સાથે જ આ કાયકિંગ પ્રોજેક્ટ અત્યારે જોઈ રહ્યા છો જેની અંદર લોકો સોલો અને સાથે જ પોતાના મિત્રો સાથે રાઈડ કરી શકે તે માટેની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા રાખવામાં આવી છે ત્યારે આ જે યુવક કેવી રીતે ડૂબ્યો અને તેને કેવી રીતે બચાવવામાં આવ્યો એના સંચાલક સાગરભાઈ આપણી સાથે સાગરભાઈ ગઈકાલે જે દુર્ઘટના ઘટી સાથે તેના વિડીયો પણ એટલા બધા વાયરલ થયા છે લોકોમાં એક ડર છે આ પ્રોજેક્ટને લઈને ખાસ કરીને પહેલાં તો કાયકિંગ જે લોકો કરવા માગે છે અને કાયક્ષને જે ઊંધી થવું અને જે પલટવું એ બહુ કોમન વસ્તુ છે આમાં કંઈ ડરવાની જરૂર નથી અને વધારે વેવને કારણ પણ કાયક પલટી શકે છે અને તમારે વધારે બેલેન્સ તમારું ગુમાવો તો પણ કાયક્ષ પલટી શકે એટલે આ કાયક જે પલટી છે એ બહુ કોમન વસ્તુ છે એટલે આમાં કંઈ ગભરાવાની જરૂર નથી અને જે ઘટના ગઈકાલે જે ઘટી અમારી ભાઈને અહીંથી જે મોકલવામાં આવે તરત એમની કાયક જે પલટી ગઈ ને એની વિશેક સેકન્ડમાં અમારી રેસ્ક્યુ ટીમ જેમને ત્યાં જઈને એમને રેસ્ક્યુ કરી લીધા હતા અને એમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યું હતું જેથી કરીને કોઈ પણ કાયક્ષ પલટે છે તો જે તે વ્યક્તિ ક્યારે ડૂબતો નથી પાણીમાં તેનું હંમેશા ઉપર જ તરતો હોય છે એ રીતે એમને રેસ્ક્યુ કર્યા હતા ગઈકાલે જે તમે જોયું હશે વિડીયોમાં પરંતુ સંચાલકો કહી રહ્યા છે કે આવી નાની મોટી ઘટનાઓ થશે પરંતુ ડરવા વગર જો લોકો એક્ટિવિટી કરવા આવે છે તેઓ એક્ટિવિટી કરવી જોઈએ અને લોકોના રેસ્ક્યુ માટે લોકોના જીવ બચાવવા માટે અહીં રેસ્ક્યુ બોટ પણ લગાવવામાં આવી છે કેમેરામેન રાહુલ જાદવ સાથે મેહુલ દુતરેજિયા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ